ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશર પટેલ મોડન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચેપ્ટર આઠ સંકલનના ઉપયોગોનો એમસીક્યુનો પાર્ટ વન ભણવા જઈ રહ્યા છે સૌ પ્રથમ થિયરી અને સાથે સાથેના દાખલા પણ ભણીશું વિદ્યાર્થીઓ તો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ છે વર્તુળ અને ઉપવલયનું ક્ષેત્રફળ શોધવાનું છે બચાવો આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્ર જ્યારે અનુ નામ ઉપવલય છે જ્યારે આનું નામ વર્તુળ છે તો જો વિદ્યાર્થીઓ એક્સ સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ વન કરી દેવામાં આવે તો આ ત્રીજી આર અને આ ત્રિજ્યા આર થાય તો આપણને આનું ક્ષેત્રફળ ખબર છે એ બરાબર પાય આર ઇન્ટુ આર આર સ્ક્વેર કરીએ છીએ રાઈટ તે જ રીતે અહીં ઉપવલયમાં આ અંતર એ હોય છે અને આ અંતર બી હોય છે માટે ઉપવલયનું ક્ષેત્રફળ ધીસ ઇન્ટુ ધીસ એટલે પાય એ બી થશે તો સૌ પ્રથમ તમને આટલો ખ્યાલ આવ્યો છે કે વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થશે જ્યારે ઉપવલયનું ક્ષેત્રફળ એ બરાબર પાય એ બી થશે ઝીરો એટલે વાય એક્સ અને એક્સ બરાબર બે વડે આવૃત પ્રથમ વિદ્યાર્થીઓ અહીંયા સ્પષ્ટ કહી દીધું પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એટલે અહીં શું છે માત્ર આટલું જ ક્ષેત્રફળ શોધવાનું છે એટલે એ બરાબર પાય આર સ્ક્વેર બાય કેટલામાં ભાગ ચોથો ભાગ એટલે બાય ફોર પાય આર સ્ક્વેર કેટલો થશે ચાર એટલે ચાર ભાગ્યા ચાર 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 કટ થઈ જશે એટલે જવાબ આવશે પાય રાઈટ છે એટલે જવાબ આવશે એ નેક્સ્ટ દાખલા પર જઈએ વર્તુળ એક્સ પ્લસ વાય બાબત રેખાઓ એક્સ બાબત ઝીરો અને એક્સ બાબત ચાર દ્વારા પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ બે હજાર સોળમાં ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયો વિદ્યાર્થીઓ પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધવાનું છે એટલે એ બરાબર પાય આર સ્ક્વેર બાય ફોર અહીં પાય આર સ્ક્વેર કેટલો છે સિક્સટીન છે એટલે અહીં સોળ લખાશે ભાગ્યા ચાર 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 કટ થઈ જશે એટલે ફોર પાય જવાબ આવશે વિદ્યાર્થીઓ બી જવાબ આવશે હવે આ દાખલો સમજવાની કોશિશ કરીએ ધ્યાનથી જોવાની કોશિશ કરો વાય બરાબર વર્ગમૂળમાં ફોર માઇનસ એક્સ સ્ક્વેર અને એક્સઅક્સ વડે આવૃત્ત પ્રદેશનો આલેખ દોરો અહીં જે મહત્વનો મુદ્દો છે અહીં વ્હાય બરાબર છે એટલે અહીં વાય ઇઝ ઇક્વલ ટુ કેવી કિંમત છે ધન એટલે અહીં વાયની ધન દિશા લેવી આનો મિનિંગ આવો થાય રાઈટ છે એટલે વાયની ધન દિશા લીધી એટલે આ એકચ્યુલી છે તો આખું વર્તુળ જ તો કે સર તમને કેવી રીતે ખબર પડી આ વર્ગ કરવામાં આવે તો વાય સ્ક્વેર બરાબર ફોર માઇનસ એક્સક્વેર તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર ફોર એટલે આખું વર્તુળ પરંતુ એમાં વાય ધન એટલે આટલો જ ભાગ અને એક્શ એક શખ્સ એટલે આટલો એટલે પ્રથમ અને બીજું ચરણ છે વિદ્યાર્થીઓ એટલે અહીં જે ક્ષેત્રફળ શોધવાનું છે ને એ પાય આર સ્ક્વેર ભાગ્યા બે બે ભાગ લેવાના છે એટલા માટે અહીં પાય આર સ્ક્વેર કેટલો છે અહીં ચાર છે ભાગ્યા બે 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 કટ થઈ જાય એટલે ટુ પાય જવાબ આવશે આ દાખલાનો તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવતો હશે કે શું કરવાનું છે તો આ દાખલાની હિન્ટ શું હતી વય ધન છે કે ઋણ એ વાળો પ્રદેશ લેવાનો અહીં વય ઇઝ ટુ પ્લસ વર્ગ મૂળ હોવાથી આપણે એક્સઅક્સની ઉપરનું જ ક્ષેત્રફળ શોધીશું આ દાખલાનો મિનિંગ આવો હતો નેક્સ્ટ વાય બરાબર અહીં પ્લસ ભાગ છે વિદ્યાર્થીઓ એટલે એક્સઅસની ઉપરનો ભાગ શોધીશું અને એક્સઅક્સ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એટલે અહીં આપણે આ ક્ષેત્રફળ પણ શોધવાનું છે પ્રથમ ચરણ નથી આપ્યું એટલે આખું ક્ષેત્રફળ શોધવાનું છે તો એ બરાબર પાય આર સ્ક્વેર બાય ટુ પાય આર સ્ક્વેર કેટલો થશે વિદ્યાર્થીઓ પહેલાં વર્ગ કરવામાં આવશે અને પછી એક્સપેર આમ જશે તો એક્સપેર પ્લસ વાય સ્ક્વેર સિક્સટીન એટલે અહીં સિક્સટીન ભાગ્યા બે અહીં આઠ માટે જવાબ થશે રાઈટ એટલે જવાબ આવશે નેક્સ્ટ દાખલા પર જઈએ ઓકે હવે આ દાખલા ભણતા પહેલા આપણે બે ત્રણ સ્ટેપ ઉમેરી દઈએ વિદ્યાર્થીઓ અહીં એક ચલો હવે ઉપવલયનું ક્ષેત્રફળ શોધવું છે આપણે તો એક્સ સ્ક્વેરના છેદમાં સોળ વધતા વાય સ્ક્વેરના છેદમાં નવ બરાબર વન આપણે ઉપવલયનું ક્ષેત્રફળ શોધવું છે તો અહીં એ બરાબર ચાર થશે અને બી બરાબર ત્રણ થશે માટે ઉપવલયનું ક્ષેત્રફળ પાય એ બી બરાબર પાય ફોર થ્રી બરાબર પાય એકમ થશે રાઈટ છે એવો બીજો દાખલો ગણવાની કોશિશ કરીએ હવે ધ્યાનથી જોજો ફોર એક્સ સ્ક્વેર વત્તા નાઇન વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન વિદ્યાર્થીઓ આ પણ એ ઉપવલય જ છે પરંતુ એને એક્સક્વેર બાય સ્ક્વેર સ્વરૂપમાં ફેરવવું પડે એટલે એક્સ સ્ક્વેર બાય વન બાય ફોર પ્લસ વાય સ્ક્વેર બાય વન બાય નાઇન ઇઝ ઇક્વલ ટુ વન માટે આ દાખલાનો એ વન બાય ટુ થશે અને બી વન બાય થ્રી થશે અને પછી ઉપવલયનો क्षेत्रफल a बराबर पाई ab થશે તો पाई 1/2 * 1/3 એટલે पाई / 6 એકમ થશે તો આ એનો જવાબ થયો જેલ નો એકાત દાખલો લઈએ 2x2 + 3y2 = 1 તો વિદ્યાર્થીઓ x2 = 1 વાય સ્ક્વેરના છેદમાં વન બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ વન અહીં એ જે છે એ વન અપોન રૂટ ટુ થશે અને જે બી થશે એ પણ વન અપોન રૂટ થ્રુ થશે માટે ઉપવલયનું ક્ષેત્રફળ એ બરાબર પાય એ બી એટલે પાય વન બાય રૂટ ટુ વન બાય રૂટ થ્રી બરાબર પાય બાય રૂટ સિક્સ એકમ થશે જે આપણો જવાબ છે રાઈટ હવે આગળ વધીએ આપણે અહીં જે દાખલા ભણવાના છે એ રકમ કેવી હશે સમજવાની કોશિશ કરીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર તથા એક્સ પ્લસ વાય બરાબર આર વડે આવૃત્ત પ્રદેશ હવે સમજીએ એટલે આ જે રેખા છે વિદ્યાર્થીઓ આપણી એ એક્સ પ્લસ વાય બરાબર આર છે અને આ વર્તુળ જે છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર હવે આપણે માત્ર આટલું જ ક્ષેત્રફળ શોધવાનું છે તો હું શું કરવા જઈ રહ્યો છું પ્રથમ ચરણનું પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ શોધી એમાંથી આટલું ત્રિકોણનું ક્ષેત્રફળ હું બાદ કરી દઈશ રાઈટ એટલે ક્ષેત્રફળ બરાબર પ્રથમ ચરણમાં વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે પાય આર સ્ક્વેર ભાગ્યા ચાર માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણ આર અને આપણ આર એટલે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ રાઈટ છે એટલે આ દાખલામાંથી જો આર સ્ક્વેર બાય ટુ કોમન કાઢી લેવામાં આવે તો પાય બાય ટુ માઇનસ વન એટલે જ્યારે આટલું જ ક્ષેત્રફળ શોધવું હશે વિદ્યાર્થીઓ ત્યારે પ્રથમ ચરણના વર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વિત્યાંશ પાયો ગુણ્યાભેદ આપણે બાદ કરીશું સેમ દાખલો જ આ છે અહીં ઉપવલયનું જે સમીકરણ છે એ એક્સ સ્ક્વેર બાય એ વત્તા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર વન તથા રેખા એક્સ બાય વધતા વાય બાય બી બરાબર વન વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ટુ તો સમજવાની કોશિશ કરીએ અહીં જે ક્ષેત્રફળ છે એ પ્રથમ ચરણમાં પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ એટલે પાય એ બી ભાગ્યા ચાર માઇનસ એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ કારણ કે આ એ અને આ બી થશે અને આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે એટલા માટે આમાંથી એ બી બાય જો ટુ કોમન કાઢી લેવામાં આવે વિદ્યાર્થીઓ તો પાય બાય ટુ માઇનસ વન થશે રાઈટ તો આ થયું ઉપવલયનું ક્ષેત્રફળ અને આ બાજુ થયું વર્તુળમાંથી રેખા કટ થાય ધ્યાનનું ક્ષેત્રફળ નેક્સ્ટ પર જઈએ વર્તુળ એક્સક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર ચાર અને રેખા એક્સ પ્લસ વાય બરાબર ટુ થી આવૃત્ત નાના પ્રદેશનું એટલે આ વિદ્યાર્થીઓ આ નાનો પ્રદેશ થયો હવે એવું પૂછાય કે મોટા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો શું કરશો પહેલાં નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કુલ વર્તુળના ક્ષેત્રફળમાંથી આટલું નાનું ક્ષેત્રફળ બાદ કરશો ફટાફટ આ દાખલાનો જવાબ શોધવા માટેનું સૂત્ર છે પ્રથમ ચરણમાં એટલે પાય આર સ્ક્વેર બાય ફોર માઇનસ એક દ્વિત્યાંશ હવે એક્સ પ્લસ વાય બાબર ટુ અને આ ટુ છે એટલે એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા વેદ અહીં આર સ્ક્વેર કેટલો લેવાનો છે અહીં આર સ્ક્વેર ચાર લેવાનો છે એટલે પાય ફોર બાય ફોર માઇનસ ટુ ટુ કટ એટલે માઇનસ ટુ માટે ફોર ફોર કટ એટલે લાસ્ટ આન્સર પાય માઇનસ ટુ આવશે બી જવાબ આવશે વિદ્યાર્થીઓ અહીં એક્સક્વેર પ્લસ એક્સક્વેર બાય નાઇન પ્લસ વાય સ્ક્વેર બાય ફોર બાબર વન એને આ થ્રી થશે અને આ ટુ થશે માટે અહીંનું ક્ષેત્રફળ એ બરાબર પાય એબી બી ભાગ્યા ચાર માઇનસ એક એટલે પાય બાય ફોર થ્રી ટુ માઇનસ વન બાય ટુ થ્રી ટુ થશે આમાંથી ટુ ટુ કટ કરી દઈએ અને આમાંથી જો ટુ ટુ કટ કરી દઈએ તો થ્રી પાય બાય ટુ માઇનસ થ્રી એટલે જો થ્રી કોમન કાઢી લઈએ વિદ્યાર્થીઓ તો પાય બાય ટુ માઇનસ વન આ આન્સર થશે એ તો જે ઓપ્શન્સ હોય એ પ્રમાણેના જવાબ સિલેક્ટ કરવાના રહે છે નેક્સ્ટ દાખલા પર જઈશું આપણે વર્તુળ એક્સ એક્સક્વેર પ્લસ વાય સ્ક્વેર બ સ્ક્વેર એટલે વિદ્યાર્થીઓ આ જે વર્તુળ છે આપણું એ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર છે અને એક્સ એક્સક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર વન એટલે આ જે છે એ આપણું ઉપલય છે એક્સ સ્ક્ર બાય એ સ્કવેર પ્લસ વાય સ્કવેર બાય બી સ્કવેર ઇઝ ટુ વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થીઓ કેવાશે રાઈટ છે એટલે આ જે ક્ષેત્રફળ થયો એ થયું વચ્ચે વાળું ક્ષેત્રફળ આ જે ભાગ છે એ વચ્ચે થયું ક્ષેત્રફળનો ભાગ રાઈટ અને સામાન્ય ભાગ પૂછાય વિદ્યાર્થીઓ તો સામાન્ય ભાગ અને કહીશું આ સામાન્ય ભાગ ભાગ થયો સામાન્ય એટલે જ ઉપવલયનું ક્ષેત્રફળ શોધવાનું પરંતુ આપણને આ પૂછ્યું નથી વચ્ચે વાળો ભાગ પૂછ્યો છે એટલે આપણે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી ઉપવલયનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ થાય છે વિદ્યાર્થીઓ પાય એ સ્ક્વેર માઇનસ પાય એ બી એમાં પાય એ કોમન કાઢી લઈએ તો એ માઇનસ બી થશે કારણ કે આખું વર્તુળ લેવાનું હોવાથી પાય એ સ્ક્વેર લીધું વિદ્યાર્થીઓ અને ઉપર લઈ પણ આખું કટ કરવાનું હોવાથી માઇનસ પાય બી પાય એ કોમન એટલે એ માઇનસ બી એટલે આ આપણને સૂત્ર આપ્યું છે હવે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ શોધવાનો છે તો અહીં આપણો એ થશે આ દાખલાનો એ થશે પાંચ અને બી થશે ત્રણ એ કિંમત પાય એમસમાં એ માઇનસ બીમાં મૂકતા દસ પાય જવાબ આવશે એક પૂછી શકાય વચ્ચે વાળો ભાગ વિદ્યાર્થીઓ એટલે આ અને આ વચ્ચે વાળો ભાગ કહેવાશે અને સામાન્ય ભાગ તો માત્ર ઉપવલયનું ક્ષેત્રફળ પાય એ બી શોધવાનું રહેશે તમારે નેક્સ્ટ દાખલા પર જઈએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ચાર અને રેખા એક્સ બરાબર રૂટ થ્રી વાય અને એકસ દ્વારા પ્રથમ ચરણમાં એટલે વિદ્યાર્થીઓ પ્રથમ ચરણ એટલે આટલું હવે આ જો ક્ષેત્રફળ શોધવું હોય ને વિદ્યાર્થીઓ તો આપણી પાસે શોર્ટકટ રીત છે એ બરાબર વન બાય ટુ આર સ્ક્વેર જ્યાં ટેન ઠીટા બરાબર માઇનસ એ વાય બી લેવાનું અને જ્યાં રેખા એ એક્સ પ્લસ બી વાય પ્લસ બરાબર ઝીરો સ્વરૂપમાં હોવી જોઈએ રાઈટ તો આના પરથી તમને ઢાળ મળશે કે ઠીટા મળશે તો અહીં આપણી રેખા છે અને આ જ વસ્તુને એમ પણ કહેવાય અથવા વાય બરાબર રેખા પરથી ડાયરેક્ટ તમને એમ પણ મળી જાય વિદ્યાર્થીઓ તો અહીં એક્સ બરાબર રૂટ થ્રી વાય તો આપણે પહેલાં એક્સ માઇનસ રૂટ થ્રી વાય બરાબર ઝીરો અને ઢાળ શોધી નાખીએ માઇનસ એ બાય બીથી તો વિદ્યાર્થીઓ માઇન માઇનસ પ્લસ વન બાય રૂટ થ્રી થશે આના બરાબર આપણે ટેન ઠીટા બરાબર વન બાય રૂટ થ્રી લઈએ તો ટેન ઠીટા ત્રીસ ડિગ્રી એટલે કે ફાય બાય સિક્સ એટલે ઠીટા બરાબર ફાય બાય સિક્સ અને આર સ્ક્વેર છે આપણા દાખલાનો ચાર માટે વન બાય ટુ ફોર પાય બાય સિક્સ એટલે આ ટુ ટુ ઝા ફોર અને ટુ થ્રી ઝા સિક્સ એટલે આનો જવાબ આવશે પાય બાય થ્રી એટલે આ જે ક્ષેત્રફળ છે એ આખું ક્ષેત્રફળ પાય બાય થ્રી એકમ થશે વિદ્યાર્થીઓ સૌથી સરળ રીત છે જે તમારે યાદ રાખવાનું છે સૂત્ર એ બરાબર વન હાફ આર સ્ક્વેર ઠીટા નેક્સ્ટ દાખલો જોઈએ એના જેવો જ છે

રાઈટ છે અને આર છે આપણી પાસે બત્રીસ તો વન બાય ટુ બત્રીસ અને અહીં પાય બાય ફોર ચાર દુ આઠ આઠ ચોક બત્રીસ થશે વિદ્યાર્થીઓ એટલે આ દાખલાનો જવાબ ફોર પાય આવશે રાઈટ તો દરેક વિદ્યાર્થીને સમજાયું હશે પ્રથમ ચરણમાં એવો શબ્દ છે પ્રથમ ચરણમાં એટલે માત્ર આટલું શોધીએ છીએ અને પ્રથમ ચરણ શબ્દ ન હોય વિદ્યાર્થીઓ તો તમારે આ ને આ એટલે આ જે જવાબ આવે એને બે વડે ગુણવાનો રહેશે નેક્સ્ટ દાખલા પર જઈએ વક્ર એક્સ વાય બરાબર સી સ્ક્વેર પહેલી વસ્તુ જો છે કે વક્ર એક્સ વાય બરાબર સી સ્ક્વેર કેવી રીતે ડ્રો થાય તો જો અહીં એક્સ ધન વાય ધન તો બંનેનો ગુણાકાર ધન એક્સ ઋણ અને વાય ઋણ તો ઋણ ઋણ પ્લસ થાય એટલે આ વક્ર પ્રથમ અને ત્રીજા ચરણમાં છે અને વિદ્યાર્થીઓનું નામ છે એક્સ વાય બરાબર સી સ્ક્વેર આ વસ્તુ તમારા માટે આઈએમપી છે ત્યારબાદ એક્સ બરાબર એ અને એક્સ બરાબર બી એક્સ બરાબર એ એટલે શિરોલમ રેખા અને એક્સ બરાબર બી એટલે પણ શિરોલમ રેખા એટલે આ થઈ આપણી એક્સ બરાબર એ રેખા વિદ્યાર્થીઓ અને આ થઈ એક્સ બરાબર બી રેખા અહીં લખ્યું છે જીરો લેસ દેન એ લેસ દેન બી એટલે પ્રથમ ચરણમાં જ લઈશું આપણે એટલે આ ચરણમાં આપણે આકૃતિ ડ્રો નથી કરી તો ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર સીસ્ક્વેર ઇન્ટુ લોગ ઓફ બી બાય એટલે જો આ શોર્ટકટ યાદ રહેતી હોય તો રાખવાની અદરવાઇઝ આખો દાખલો ગણવાનો વિદ્યાર્થીઓ સીસ્ક્વેર ઇન્ટુ લોગ ઓફ બી બાય મોટા ભાગ્ય નાનું તો એક્સ વાય બરાબર સિક્સટીન એક્સ બરાબર ચાર એક્સ બરાબર આઠ અને એક્સ દ્વારા કપાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયો છે આ દાખલો એટલે સી સ્ક્વેર ઇન્ટુ લોગ ઓફ બી એ સ્ક્વેર એટલે આ જે જે પદ છે તમારું સી સ્ક્વેર કહેવાય અને બી બાઈ એટલે આઠ ભાગ્યા ચાર એટલે સિક્સટીન લોક ટુ જવાબ આવશે અને જો કોઈ બાળકને આ ના સમજાયું હોય તો એ બાળક આ રીતે પણ દાખલો ગણી શકે છે ફોર ટુ એટ એટલે ફોર ટુ એટ સિક્સટીન બાય એક્સ ડીએક્સ અને ત્યાર પછી સંકલન કરીને પણ તમારો સિક્સટીન લોક ટુ જ જવાબ આવશે વિદ્યાર્થીઓ આ તો યાદ રહેતું હોય તો યાદ રાખવા નેક્સ્ટ આના જેવો જ દાખલો છે પણ તમને થોડું કન્ફ્યુઝન કરે એવો દાખલો છે એટલે મેં લીધો છે જે આઈ ટ્રિપલીમાં પૂછાઈ ગયો છે ગુચકેટમાં પણ પૂછાઈ શકે છે આ દાખલો સમજીએ વાય બરાબર એક્સ રેખા એટલે આ થઈ આપણી વાય બરાબર એક્સ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એક્સ બરાબર ઈ એટલે આમ ઊભી રેખા એક્સ બરાબર ઈ અને વાય બરાબર વન એક્સ એટલે વિદ્યાર્થીઓ એક્સ વાય બરાબર વન અને જે એક્સ ઇન્ટુ વાય બરાબર એક્સ ઇન્ટુ વાય વનવાળો વક્ર આમ અને આમ આવે પરંતુ આપણે પ્રથમ ચરણમાં હોવાથી આપણે આ ભાગ કન્સિડર કરતા નથી તો આના વડે આ ત્રણ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થીઓ અહીં ધ્યાનથી સમજીએ અહીં આ છેદ બિંદુ આપણે શોધવાનું રહેશે વન વન હવે અહીં જોવામાં આવે તો અહીં પરપેન્ડિક્યુલર ડ્રો કરવામાં આવે તો આટલું જ જે ત્રિકોણનું છે એ સૌપ્રથમ રેખાથી બને છે અને ત્યાર પછીનું વક્ર લંબાતી વલયથી બને છે એટલે આ જે વક્ર છે એનું નામ લંબાતી વલય છે રાઈટ એટલે એસ વન ભાગ રેખાથી બનશે અને એસ ટુ ભાગ લંબાથી ભલે એટલે કે વક્રથી બનશે એટલે ઝીરોથી વનની લિમિટમાં એક્સ હવે આપણે શું લીધું છે ઝીરોથી વન વાયડીએક્સ અને વાયની જગ્યાએ એક્સ મૂકવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ એનો જવાબ વન બાય ટુ આવે છે પછી વનથી ઈ સુધીનો અને વાયડીએક્સ કરવામાં આવે અને અહીં વાયની કિંમત વન એક્સ છે એટલે અહીં વન એક્સ લખ્યું છે પછી જે બંને જવાબ આવે બંનેનો સરવાળો કરતાં જવાબ આપણને થ્રી બાય ટુ મળે છે એટલે આ દાખલો આગલા દાખલા જેવો સેમ નથી અહીં ત્યાં આગલા દાખલાને આ દાખલામાં શું ફરક છે સમજાવું સમજાવવું છે અહીં બે શિરોલંબ રેખાઓ હતી વિદ્યાર્થીઓ જ્યારે આના પછીના દાખલામાં આ શિરોલંબ રેખા ન હોતા એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આપી છે ધ્યાનથી જુઓ એટલે આ રેખા આપી છે એક શિરોલંબ તો આપી છે પણ બીજી ત્રાસી રેખા એટલે પહેલું રેખાથી ક્ષેત્રફળ શોધવાનું છે અને ત્યારબાદ વક્રથી લંબાતી વલયથી ક્ષેત્રફળ શોધવાનું છે વાયડીએક્સ વાયડીએક્સ પહેલાં વાય રેખાનો લેવાનો છે અને પછીનો વાય વક્રનો લેવાનો છે નેક્સ્ટ દાખલા પર જઈએ પરવલય ફોર એ એક્સ અને નાભિલંબ એક્સ બરાબર એ દ્વારા સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ એટ એ સ્ક્વેર બાય થ્રી થાય વિદ્યાર્થીઓ આ તમારે યાદ રાખવાનું છે હવે આ શોર્ટકટ થઈ કોના વડે નાભિલંબ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એ સ્ક્વેર બાય થ્રી એટલે નાભિલંબ કોને કહેવાય સૌપ્રથમ એ સમજીએ એટલે આપણી પાસે જે વક્ર છે વિદ્યાર્થીઓ એ વક્ર છે વાય સ્કવેર બરાબર એની નાભી એસ એ ઝીરો છે અને આ જે છે એ નભિલંબ છે જે નાભીમાંથી પસાર થાય રાઈટ છે તો નાભીમાંથી પસાર થાય છે એટલે એનું નામ નાભિલંબ છે આખું ક્ષેત્રફળ શોધવું છે વિદ્યાર્થીઓ તો પ્રેક્ટિકલી એવું કરવામાં આવે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધી અને બે વડે ગુણી નાખવામાં આવે અને અહીં ઝીરો ઝીરો શીર્ષ હોય એનું આ શીર્ષ કહેવામાં આવે અને નભી કહેવામાં આવે તો અનુ ક્ષેત્રફળ શોધવા માટે બે વખત ઝીરોથી એ વાયડીએક્સ કરવામાં આવે એટલે બે વખત ઝીરોથી એ વાયની કિંમત અંડરવૂડમાં ફોર એ એક્સ ડીએક્સ કરવામાં આવે અને જે જવાબ આવે શોધવામાં આવે રાઈટ છે અને એ જવાબ મળશે એટ એ સ્ક્વેર બાય થ્રી આ આપણે યાદ રાખવાનું છે હવે એના પરના દાખલા ભણીશું વાય સ્ક્વેર બરાબર એટેક્સ છે વિદ્યાર્થીઓ આપણી પાસે વાય સ્ક્વેર બરાબર એટેક્સ એટલે અને વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ સાથે સરખાઈએ તો ફોર એ બરાબર આઠ માટે એ બરાબર બે એટલે આપણને બે મળી ગયો અને નભિલંબ શબ્દ છે એટલે સૂત્ર ડાયરેક્ટ એટ એ સ્ક્વેર બાય થ્રી એ સ્ક્વેરની જગ્યાએ આનો વર્ગ થશે ચાર ભાગ્યા ત્રણ એટલે આઠ છ બત્રીસના છેદમાં ત્રણ એ જવાબ આવશે નેક્સ્ટ દાખલા પર જોઈએ સ્ક્વેર બરાબર ફોર બી વાય અને ન અભિલંબ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે હમણાં જ આગળ શીખીને ગયા વિદ્યાર્થીઓ તો શું થશે એટ બી સ્ક્વેર બાય થ્રી થશે પેલું એટ એ સ્ક્વેર બાય થ્રી હતું તો અહીં એટ બી સ્ક્વેર બાય થ્રી થશે તો આ તમારે યાદ રાખવાનું રહેશે શોર્ટકટ અહીં વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ અહીં વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ એટલે આ દાખલાનો એ એ એ જ રહેશે વિદ્યાર્થીઓ ત્યારબાદ નભિલમ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એ લોકોએ ચોવીસ આપી દીધું છે વિદ્યાર્થીઓ એટલે એટ એ સ્ક્વેર બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ચોવીસ આઠ તાલી ચોવીસ એટલે એ સ્ક્વેર બરાબર નવ એ બરાબર ત્રણ થશે માટે અને વર્ગ કાઢીએ તો પ્લસ ઓર માઇનસ એટલે એ બરાબર સી પ્લસ ઓર માઇનસ થ્રી જે આપણા ગુજરાત બોર્ડમાં પણ આ દાખલો પૂછાઈ ગયો છે વિદ્યાર્થીઓ એટલે શોર્ટકટ યાદ રાખવી બહુ જરૂરી છે ને અભિલંબ વડે અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે એટ એ સ્ક્વેર બાય થ્રી નેક્સ્ટ દાખલો જોઈએ પરવાના વાય બરાબર ફોર એક્સ છે ફોર એ એક્સને વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ સાથે સરખાવતા ફોર એ બરાબર ફોર તો એ બરાબર વન મળી ગયો આપણને હવે નભિલંબ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે એ બરાબર એટ એ સ્ક્વેર બાય થ્રી એટલે જવાબ આવશે એટ બાય થ્રી રાઈટ છે આ પણ ગુજરાત બોર્ડ બે હજાર અઢારમાં પૂછાઈ ગયો છે વિદ્યાર્થીઓ એટલે આવા દાખલા પૂછાય એની ફ્રિકવન્સી વધારે છે એટ એ સ્ક્વેર બાય થ્રી ના અભિલંબ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ નેક્સ્ટ પર જઈએ વાય સ્ક્વેર બરાબર આઠ એક્સ સમજીએ તો વાય સ્ક્વેર બરાબર શું થશે આ ફોર એક્સ સાથે સરખાવતા ફોર એ બરાબર આઠ એ બરાબર ટુ હવે જે વચ્ચે ઉમેરાઈ ગયું એક્સ એટલે વિદ્યાર્થીઓ અહીં જે ક્ષેત્રફળ છે એ માત્ર આટલું જ શોધવાનું છે આપણે રાઈટ છે અને એ પૂછાયું હતું ગુજકેટમાં એટલે અહીં જે ક્ષેત્રફળ છે એ વન બાય ટુ વખત એટ એ સ્ક્વેર બાય થ્રી થશે એટલે ટુ ફોરઝા થઈ જશે એટલે ચાર ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ ચાર ચોકસોલ ભાગ્યા ત્રણ થશે એટલે આનો જવાબ સિક્સટીન બાય થ્રી આવશે તો કે કેમ આવું તો કે અહીં એકસક્ષ શબ્દો ઉમેરાઈ ગયો એક્શ એટલે આ એટલે આપણે માત્ર એક જ બાજુનું ક્ષેત્રફળ શોધવાનું તો આપણું જે ટોટલ ક્ષેત્રફળ હતું એટ એ સ્ક્વેર બાય થ્રી એને મેં બે વડે ભાગી નાખ્યા અત્યારથીઓ એટલે આવા નાના મોટા ચેન્જીસ સાથે દાખલા પૂછાઈ શકે છે અથવા એક્સ ને નીકાળીએ અને પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ પૂછાય તો પણ આ જવાબ આવે અથવા ચોથા ચરણમાં પ્રદેશનું ક્ષેત્રફળ પૂછાય ક્ષેત્રફળ હંમેશા ધન હોય વિદ્યાર્થીઓ એટલે જવાબ જ આવશે કારણ કે જે કુલ ક્ષેત્રફળ હશે એને બે વડે ભાગવું પડશે રાઇટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ વાય સ્ક્વેર બરાબર એટેક્સ અને એક્સ બરાબર ટુ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થીઓ અહીં ફોરે બરાબર એટ થશે એટલે એ બરાબર ટુ હવે સમજીએ અહીં એ બરાબર ટુ અને એક્સ બરાબર ટુ એટલે આ તમારી જે નાભી છે એ ટુ ઝીરો થયું એટલે આ એક્સ બરાબર ટુ રેખા એ તમારો નાભિલંબ જ થયો આ શું થઈ ગયો નાભિલંબ રાઈટ એટલે અનુ ક્ષેત્રફળ શોધવા જઈએ એટ એ સ્ક્વેર બાય થ્રી થાય વિદ્યાર્થીઓ એટલે એટ ફોર બાય થ્રી એટલે આઠ ચોક બત્રીસના છેદમાં ત્રણ રાઇટ બત્રીસના છેદમાં ત્રણ એકમ આવે છે તો આ દાખલામાં પણ હિન્ટ ડાયરેક્ટ નભિલમ શબ્દના આપતા એક્સ બરાબર ટુ આપ્યું અને જે એક્સ બરાબર ટુ છે એ જ તમારો નભિલમ છે એટલે આપણે આ ક્ષેત્રફળ એટ એ સ્ક્વેર બાય થ્રી વાળું સૂત્ર વાપર્યું નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે y બરાબર ટુ અને રેખાઓ એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર વન વડે અવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો અહીં રીત થોડી બદલાય છે વિદ્યાર્થીઓ અહીં જે સમજવાનું છે વાય બરાબર આ પ્લસ છે એટલે આપણે વાયની ધન દિશા જ લઈશું હવે સમજીએ વાય બરાબર ટુ છે તો જો વર્ગ કરવામાં આવે તો વાય સ્ક્વેર બરાબર થાય અને જેની એક હોય એના પ્રત્યે આ વક્ર આમ કરીને સંમિત હોય રાઈટ છે પરંતુ આપણે આજ કેમ ક્ષેત્રફળ શોધ્યું કારણ કે અહીં વાય પોઝિટિવ છે એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર વન વડે અવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે ઝીરોથી વન વાયડીએક્સ અને ટુ રૂટ એક્સ પછી સાદુરૂપ આપતા જવાબ ફોર બાય થ્રી આવશે તો મેં આ દાખલો એટલા માટે લીધો છે કારણ કે અહીં વાય પોઝિટિવ છે કે નેગેટિવ એ માત્ર જાણવાનું હતું એટલે આપણે પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધવાનું છે અહીં નીચેનું ક્ષેત્રફળ શોધવાનું નથી નેક્સ્ટ દાખલા પર જઈશું વાય બરાબર અંડર રૂટ માઇનસ વન એટલે જોનો વર્ગ કરવામાં આવે તો વાય સ્ક્વેર બરાબર એક્સ માઇનસ વન થાય એટલે જો એક્સ બરાબર ઝીરો મૂકો તો વાય સ્ક્વેર બરાબર માઇનસ વન જે શક્ય નથી વાય બરાબર ઝીરો મૂકો તો એક્સ બરાબર વન મળશે એટલે વિદ્યાર્થીઓએ વક્રામ ડ્રો કર્યું અને એક્સ બરાબર વન એક્સ બરાબર ફાઇવ તો અહીં વન ટુ ફાઈવ વાયડીએક્સ કરીને દાખલો ગણી નાખવાનો છે આકૃતિ દોરતા ન આવડે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી રાઇટ છે એવો જ સેમ બીજો દાખલો છે વાય બરાબર રૂટ એક્સ એટલે આનો વર્ગ કરવામાં આવે વિદ્યાર્થીઓ તો વાય સ્ક્વેર બરાબર એક્સ થાય એટલે વાય સ્ક્વેર બરાબર એક્સ એક્સક્ષ એટલે આ ભાગ અને રેખા એક્સ બરાબર ટુ વાય પ્લસ થ્રી એટલે આ રેખા ડ્રો કરવામાં આવી છે અને પ્રથમ ચરણમાં અવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે રાઈટ છે તો અહીં કેવી રીતે શોધવાનું છે અહીંથી અહીં અહીં પ્રોજેક્શન કરવામાં આવશે અનાયામ ઝીરો થ્રી થશે અને અનાયામ ઝીરો ઝીરો થશે હવે વાયમાં આ રેખામાંથી વિદ્યાર્થીઓ આટલું પર્વલયનું ક્ષેત્રફળ બાદ કરવામાં આવશે એટલે આ રેખા અને આ થયો તમારો પર્વલય એટલે આ રેખા અને આ થયો પર્વલય તો રેખામાંથી પર્વલયનું ક્ષેત્રફળ ઝીરોથી થ્રી કારણ કે મોટું ક્ષેત્રફળ કોણ બનાવે છે રેખા બનાવે છે અને નાનું ક્ષેત્રફળ વયક્સથી કોણ બનાવે છે પર્વલય એટલે રેખાના ક્ષેત્રફળમાંથી પરવલયનું ક્ષેત્રફળ બાદ કરી દેવામાં આવ્યું નેક્સ્ટ દાખલા પર જોઈએ વાય સ્ક્સવાય અને રેખા વાય બરાબર છે અને એક રેખા છે વાય બરાબર એમએક્સ આ જે રેખા છે એ વાય બરાબર એમએક્સ રેખા છે એના વડે આવૃત પ્રદેશ આ જે ક્ષેત્રફળ છે એ જે ક્ષેત્રફળ છે એ યાદ રાખવાનું છે એટ એ સ્ક્વેર અપોન થ્રી એમ ક્યુબ માનાંકમાં રાઈટ છે તો ક્ષેત્રફળ યાદ રાખીએ પરવલય અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા વિદ્યાર્થીઓ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા વાય બરાબર એમએક્સ હોય તો એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે એટ એ સ્ક્વેર ભાગ્યા થ્રી એમ ક્યુબ માનાંકમાં કારણ કે ક્ષેત્રફળ ધન હોય એટલા માટે એમાંનો એક દાખલો છે જોવાની કોશિશ કરીએ આપણે તો y² સ્ક્વેર બરાબર નાઇનએક્સ છે એટલે વિદ્યાર્થીઓ આના પરથી ફોર એ બરાબર નાઇન તો એ બરાબર નાઇન બાય ફોર મળે અને વાય બરાબર અને એમએક્સ સાથે સરખાવામાં આવે તો એમ બરાબર વન મળે હવે એ અને એમની કિંમત એટ એ સ્ક્વેર બાય થ્રી એમ ક્યુબમાં મૂકતા આપતા જવાબ સતાવીસના છેદમાં બે આવે છે જે તમારે યાદ રાખવાનું તો હવે કોઈ વિદ્યાર્થીને થાય સર અમને ખબર કેવી રીતે પડશે તો જુઓ અહીં પર્વ લઈ છે અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે તમારે આકૃતિ દિમાગમાં આવવી જોઈએ રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ વયસ્ક્વેર બરાબર આઠ એક્સ એટલે વિદ્યાર્થીઓ ફોર એ બરાબર આઠ થાય તો એ બરાબર કેટલા થશે બે થશે અને અહીં વય બરાબર માઇનસ એક્સને વય બરાબર એમ એક્સ સાથે સરખાવતા એમ થશે માઇનસ વન હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર હતું એ બરાબર માનાંકમાં એટ એ સ્ક્વેર અપોન થ્રી એમ ક્યુબ એટ બેનો વર્ગ ચાર છેદમાં ત્રણ માઇનસ વનનો ક્યુબ માઇનસ વન થશે એટલે માઇનસ પ્લસ થઈ જશે એટલે આઠ ચોક બત્રીસના છેદમાં ત્રણ એકમ એટલે બી જવાબ આવશે વિદ્યાર્થીઓ અહીં સમજવાની કોશિશ કરીએ એઆઈ ટ્રીપલીમાં પૂછાયેલો દાખલો છે વાય સ્ક્વેર બરાબર એક્સ જેની એક ગથ હોય એના પ્રત્યે સંમિત એટલે આ વાય સ્ક્વેર બરાબર એક્સ વાય બરાબર માનાકમાં એક્સ માનાકમાં એક્સનો ગ્રાફ વી સેપમાં હોય છે એટલે આટલું જ ક્ષેત્રફળ શોધવાનું થયું વિદ્યાર્થીઓ એટલે આ દાખલાનો ફોર એ બરાબર વન માટે એ બરાબર વન બાય ફોર થશે વિદ્યાર્થીઓ અને રેખા y બરાબર એક્સ એટલે એમ બરાબર વન મળશે મને રાઈટ છે અને ત્યારબાદ આપણું ક્ષેત્રફળનું સૂત્ર છે એટ એ સ્ક્વેર અપોન થ્રી એમ ક્યુ તો એટ વન બાય સિક્સટીન બાય થ્રી આઠ ડુ સો જવાબ આવશે વન બાય તો જવાબ આવશે વન બાય સિક્સ વિદ્યાર્થીઓ નેક્સ્ટ દાખલા પર જોઈએ વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ છે એટલે ફોર એ બરાબર નવ તો એ બરાબર નાઇન બાય ફોર હવે આગળ વાંચીએ રકમ રેખા વાય બાબતીસ એટલે એના પરથી એમ ત્રણ મળશે તો ક્ષેત્રફળ એ બરાબર એટ એ સ્ક્વેર અપોન થ્રી એમ થશે વિદ્યાર્થીઓ એટ ઇન્ટુ એટી વન બાય સિક્સટીનના છેદમાં થ્રી ઇન્ટુ એમ ક્યુબ એટલે ટ્વેન્ટી સેવન એટલે ટ્વેન્ટી સેવન થ્રી ઝા થ્રી થ્રી કટ અને આઠ ડુ સોળ એટલે વન બાય ટુ એકમ ચિત્રફળ આપશે નેક્સ્ટ દાખલો જોઈએ વાય સ્ક્વેર બરાબર એક્સ માટે ફોર એ બરાબર વન એ બરાબર વન બાય ફોર થશે વિદ્યાર્થીઓ અને વાય બરાબર વન બાય ટુ ઓફ એક્સ એટલે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એટ એ સ્ક્વેર અપોન થ્રી એમ ક્યુ એટલે આઠ ઇન્ટુ વન બાય ના છેદમાં થ્રી ઇન્ટુ વન બાય એટ રાઈટ આઠ ડુ સોલ થશે ચાર ઉપર જશે એટલે આઠ ઉપર જશે એટલે ટુ ઝા થઈ જશે એટલે જવાબ આવશે ફોર બાય થ્રી એ કમ રાઈટ એ જવાબ આવશે આગળ વધીએ નેક્સ્ટ દાખલા પર જઈએ વાય બરાબર નાઇન એક્સ અને દીસ વડા આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ અહીં ફોર એ બરાબર નાઇન તો એ બરાબર વિદ્યાર્થીઓ નાઇન બાય ફોર અને અહીં આપણો એમ બરાબર વન તો એ

વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ અને એક્સ સ્ક્વેર બરાબર ફોર એ વાય કરી દઈએ વિદ્યાર્થીઓ અહીંયા આપણે સૌ પ્રથમ પહેલાં સમજણ માટે ફોર એ વાય વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ફોર એ સ્ક્વેર બાય થ્રી થાય અહીં સમજીએ આ ફોર એ અને આ ફોર એ હોય એટલે બંને સરખા હોય સહગુણકો તો જ તમારું છેદબિંદુ વિદ્યાર્થીઓ અહીંનો ફોર ફોર એ થશે અધરવાઇઝ બદલાઈ જાય એટલે મારે થિયરી સમજાવી હતી એટલા માટે મેં અહીં ફોર એ વાય અને અહીં ફોર એ એક્સ લીધું જેથી આ મારું ક્ષેત્રફળ ફોરે ફોરે થઈ ગયું હવે શું થાય છે તે ધ્યાનથી સમજીએ અહીંથી પ્રોજેક્શન આમ કરવામાં આવે અને અહીંથી પ્રોજેક્શન વાય પર કરવામાં આવે તો અહીં એસ વન એસ ટુ અને આ એસ થ્રી ત્રણે ત્રણ ક્ષેત્રફળ સમાન થશે એટલે કે એશ વન બરાબર એસ ટુ બરાબર એસ થ્રી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ જે ઈ માટે પણ બહુ મહત્ત્વનું છે ગુજકેટ માટે પણ બહુ મહત્ત્વનું છે તો સમજવાની કોશિશ કરીએ અહીં એશ વન બરાબર એસ ટુ બરાબર એસ થ્રી થશે એટલે હું શું કરું છું આ ક્ષેત્રફળ શોધવા માટે કુલ ચોરસનું ક્ષેત્રફળ શોધી એને ત્રણ વડે ભાગી નાખીએ તો વિદ્યાર્થીઓ ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પોળાય ભાગ્યા થ્રી એટલે સિક્સટીન એ સ્ક્વેર બાય થ્રી થાય એટલે આપણું જે આ એસ ક્યાં તો આટલું ક્ષેત્રફળ પૂછાય ક્યાં તો આ વચ્ચેનું ક્ષેત્રફળ પૂછાય ક્યાં તો આ વાહ્ય સાથેનું ક્ષેત્ર એ પૂછાયર બાય થ્રી થાય આ સૂત્ર યાદ રાખવાનું છે આના માટેનો નિયમ નંબર એક વિદ્યાર્થીઓ ધ્યાનથી નિયમ એક એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરનો નો સહગુણક એક હોવો જોઈએ અને જે તમારા યામ હોય એનો ગુણાકાર ભાગ્યા થ્રી કરી દેવાનું શું કરી દેવાનું બંનેના યામ ભાગ્યા થ્રી એ આપણું ક્ષેત્રફળ થઈ જશે ક્યાં તો આ ક્ષેત્રફળ ક્યાં તો આ ક્ષેત્રફળ ક્યાં તો આ ક્ષેત્રફળ નેક્સ્ટ પર જઈએ દાખલો છે વાઇસ પર બરાબર સિક્સટીન એક્સ એટલે જુઓ વિદ્યાર્થીઓ આ સોળ અને આ સોળ ભાગ્યા ત્રણ સોળ ગુણ્યા સોળ ભાગ્યા ત્રણ એ આપણો જવાબ તો શું દાખલામાં સમજણ પડી બે પરવાલય વચ્ચેનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આપણે જે અત્યારે શોધ્યું એ એસ ટુ શોધ્યું વિદ્યાર્થીઓ આ જે દાખલો ભણ્યા એમાં આપણે કયું ક્ષેત્રફળ શોધ્યું એસ ટુ નેક્સ્ટ પર જઈએ અહીં વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ અને એક્સ સ્ક્વેર બરાબર ફોર બી વાયથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે ધીસ ઇનટુ ધીસ ડિવાઇડેડ બાય થ્રી એટલે ચાર ચોક્સોળ એ બી ભાગ્યા ત્રણ થાય એટલે વિદ્યાર્થીઓ

સોરી સિક્સટીન રહી ગયા સિક્સટીન વખત એટલે કટ થઈ જશે એટલે વન બાય થ્રી આવશે આ સોળ રહી ગયા હતા વિદ્યાર્થીઓ મારથી લખવાના તો ખ્યાલ આવ્યો હશે તમને સિક્સટીન એ બાય થ્રી રાઈટ નેક્સ્ટ આપણો નિયમ છે એક્સક્વેર અને વાય સ્ક્વેરનો સોગુણ કે હોવો જોઈએ ગુજકેટ બે હજાર ઓગણીસમાં બી પૂછાઈ ગયો છે વિદ્યાર્થીઓ આ દાખલો એટલે બહુ મહત્વની છે આ રીત તો વાય સ્ક્વેર બરાબર વન બાય એ ઓફ એક્સ એક્સ સ્ક્વેર બરાબર વન બાય એ ઓફ વાય આજ તમારો તમારો એ છે આ જ તમારો ફોર બી છે એટલે ક્ષેત્રફળ બરાબર ધીસ ગુણ્યા ધીસ ડિવાઇડેડ બાય થ્રી અને અહીં આપણને ક્ષેત્રફળ કેટલું આપી દેવામાં આવ્યું છે એક એકમ એટલે હું એક લખીશ ગુણ્યા ત્રણ બરાબર વન બાય એ તો એ સ્ક્વેર બરાબર એ બરાબર વન બાય રૂટ થ્રી થશે એટલે આ દાખલાનો જવાબ એ બરાબર વન બાય રૂટ થ્રી થશે મેં કશું નવું નથી કરી રહ્યો વિદ્યાર્થીઓ અનો સહગુણક ગુણ્યા અનો સહગુણક ડિવાઇડેડ બાય થ્રી કરતા રાઈટ એટલે જવાબ આવી જાય નેક્સ્ટ પર જઈએ તો કોઈ વિદ્યાર્થીને થાય સર સિક્સટીન રહી ગયા તો વિદ્યાર્થીઓ આ દાખલામાં અનોસહગુણક કેટલો હતો એક સહગુણક કેટલો હતો એક તો એક ગુણ્યા એક ડિવાઈડેડ બાય થ્રી એટલે વન બાય થ્રી આન્સર આવી ગયો માત્ર આટલું જ કરવાનું છે સહગુણકોનો ગુણાકાર ભાગ્યા ત્રણ પરંતુ એક્સક્વેર અને વાય સ્ક્વેરનો સહગુણક એક હોવો જરૂરી છે આ રીતમાં નેક્સ્ટ પર જઈએ વાય સ્ક્વેર બરાબર ટુ પી એક્સ અને ટુ પી વાય તો વિદ્યાર્થીઓ સહગુણકોનો ગુણાકાર એટલે ક્ષેત્રફળ બરાબર ટુ પી ગુણ્યા ટુ પી ડિવાઈડેડ બાય થ્રી એટલે ફોર પી સ્ક્વેર બાય થ્રી આનું આ ક્ષેત્રફળ આ જે ક્ષેત્રફળ છે વિદ્યાર્થીઓ એ ફોર પી સ્ક્વેર બાય થ્રી થશે રાઈટ છે હવેના પાર્ટ ટુમાં આપણે સાઈન અને કોસ પર આધારિત દાખલાઓ ભણીશું થેન્ક યુ